હેલો બાળ મિત્રો, ધોરણ 3 ગુજરાતી. નમસ્તે મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે ગુજરાતીમાં પાઠ્યપુસ્તકમાં કાલે આપણે નેક્સ્ટ વિડીયો આવતા વિડીયોમાં આપણે જોયું હતું પાઠ 10 વડ દાદા, તો એનો ભાગ જોયો. હવે આપણે જશું ભાગ 2 પર, અને એ ભાગ 2 પર આપણે ઉપર એમ લખી નાખશું ભાગ 2, અને હવે આપણે લાઇન ટુ લાઇન સમજશું. ઠીક છે બાળ મિત્રો, તો આપણે પેન્સિલથી દરેક લાઇન જોતા જશું. ઠીક કહે, વડલા ઉપર જતીનને નજર નાખી તો એની ડાળ ઉપર એક વાંદરો બેઠો હતો. વડલા ઉપર જતીની નજર સેના પર પડી? વડલાની ડાળી ઉપર. અને વડલાની ડાળી પર કોણ બેઠું હતો? વાંદરો. તમને પ્રશ્ન પૂછાઈ શકે છે કે જતીને વડલાની ડાળી પર કોને જોયું? તો વાંદરાને બેઠું જોયું. પાદરે એક કેસુડાનું ઝાડ પણ હતું. પાદરે એટલે કે ગામને પાદરે શું હતું? કેસુડાનું ઝાડ હતું. કેસુડાના ફૂલ હોય ને એનું ઝાડ હતું. કેસુડાના ફૂલનો રંગ કેવો હોય? કેસરી કલરનું. કેસુડા જોઈ અને જતીન શું થયું? રાજી રાજી થઈ ગયું. જતીનની નજર વડદાદાની થળની નીચે પડી. તો વડદાદા આ ભાગ જમીનની અંદર જતો હતો. જતીન નજર પછી ક્યાં પડી? વડદાદાના થળની નીચે. વડદાદાના થળની નીચે શું હતું ખબર છે? એના જે મૂળિયા હતા ને એ બધા બહાર આવી ગયા હતા. આ થળની નીચે એને જોયું. આ થળ છે અને એ થળની નીચે એને શું જોયું? આ મૂળિયા જે છે ને એના એ બહાર આવી ગયા. જો કેવા દેખાય છે આમ ડિઝાઇનમાં, આપણે એમ થાય કેમ બહાર આવી ગયો હશે, કેમ કે જાડું હોય ને એટલા માટે. અને વડદાદાના આ ભાગ જમીનની અંદર જતો હતો. જતીને એ ખેંચીને જોયું પરંતુ ખેંચાયું નહીં. એ કોઈ દી આપણે ખેંચી શકીએ? એ તો બહુ જ એનો મજબૂત હોય. કેવો હોય થળ એનો? કેવો હોય? મજબૂત. એ ઝાડ આટલો મોટો ગટાદાર થયો છે તો તમે વિચારો કે એનો મૂળ કેટલા મજબૂત હશે. એના દાદાને પૂછ્યું, દાદાજી આ શું છે? દાદાજીને પૂછે છે, નવાઈ લાગે છે કે આ ઝાડ આવી રીતે બારે કેમ દેખાય છે એમ. દાદાજીએ જવાબ આપ્યું, આ વડનું મૂળ છે. મૂળિયા બધા કેમ આવી ગયા હતા? બારે. લટકીને જોયું અને હિંચકા ખાવાની પણ મજા પડી. અને એ વડની જે વડવાઈ લટકતી હતી જે ડાળીઓ, એના પર આપણે શું ખાવાની મજા આવે? હિંચકા ખાવાની લટકીને મજા આવે. તો તમને આ પેરેગ્રાફ મેં સમજાવ્યો એના પરથી જે મેં વ્યાકરણ નીચે બતાડ્યું છે એ છે. જો નીચે એનો વિરોધાર્થી થશે ઉપર. નીચે તો આ શબ્દ નીચે છે, તો નીચેનો મેં વિરોધાર્થી કાઢ્યો છે. જો આ ફકરામાંથી કેટલા બધા ઓપોઝિટ શબ્દ નીકળ્યા છે, વિરોધાર્થી શબ્દ. પ્રશ્ન તો જવાબ, તો જેવી રીતે જવાબ લખેલું છે તો આપણે એનો વિરોધાર્થી સમજશું. હવે છે કે અંદર, અંદરનો ઓપોઝિટ શું થશે? બહાર. તો આ પણ મેં લાઈન કરીને બતાડી છે. હવે છે ઉપર. ઉપર ઉપરનો ઓપોઝિટ શું થશે? નીચે. તો તમે જોઈ શકો છો બાળ મિત્રો કે આ આટલા ભાગમાંથી કેટલા બધા વ્યાકરણ આપણે સમજવા મળ્યું છે. તો આવી જ રીતે આપણે આ વ્યાકરણ આવી રીતે નીચે લખી નાખીશું, પણ જ્યારે પરીક્ષા આવશે ને ત્યારે તમને એ વાંચવા માટે સરળ રહેશે. તો બાળ મિત્રો, તમને આ પાઠનો ભાગ નંબર 2 સમજમાં આવી ગયું હશે અને આ વ્યાકરણ પણ તમે સમજી અને પાકા કરી લેશો. ઓકે બાળ મિત્રો, નેક્સ્ટ મળીશું. થેન્ક યુ.